નમસ્કાર, ખબર રાજકોટથી. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા ખાતે વિવાદિત ફિલ્મ મહારાજા ઉપર રોક લગાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. જામકંડોરણા શ્રીમદ વલ્લભ શ્રી વિઠ્ઠલ પૃષ્ટિ સંસ્કાર ધામ દ્વારા તેમજ તાલુકા સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન હિન્દુ બંધુઓ તેમજ બહેનો દ્વારા મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર થઈ રહેલ ફિલ્મ મહારાજ કે જે યશરાજ ફિલ્મ પ્રસારિત કરી રહ્યું છે તેમાં સંપૂર્ણપણે જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે. તે બદલ આ ફિલ્મ પર સંપૂર્ણપણે સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તે બદલ આખા દેશમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે. જો આ ફિલ્મ પર સરકાર દ્વારા રોક લગાવવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. રિપોર્ટર પ્રવીણ દોગા, જામકંડોરણા. અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે તે અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે. તો એ અનુસંધાને આ જામકંડોરણા તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામકંડોરણા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો અમે સત્તારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલામહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે. જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમેટશું નહીં. જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે.